जो वरसाद भूक्का काढ़ी नाखशे तोफारी वरसाद पड़वानी अंबालाल पटेल नी आगाही छे। सौराष्ट्रना केटलाक भागमां 15 इंच सुधी वरसाद थशे। दक्षिण गुजरातना विस्तारोमां पण 15 इंच वरसाद पड़ी शके छे। मात्र धोधमार वरसाद ज नहीं परंतु पवन अने वीजळी पण थशे। भारे वरसाद साथे भारे पवन पण फूंकाई शके छे। वीजळीना कड़ाका भड़ाका साथे वरसाद पड़शे। आगामी 12 तारीख सुधी भारे वरसाद थई शके छे। मात्र वरसाद ज नहीं भारे पवन साथे तोफान पण थशे। बनासकांठा जिल्लामां 5 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। વડોદરા અમદાવાદમાં 5 ઇંચથી વધુ વરસાદની હવામાન વિભાગ અંબાલાલ પટેલ આગાહીકાર દ્વારા આગાહી કરવામાં આવી છે। અમરેલી ભાવનગરમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે। જામનગર અને જૂનાગઢમાં પણ 5 ઇંચથી વધુ વરસાદની આગાહી કરાઈ છે। રાજકોટ જિલ્લામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। સાબરમતી નદી બંને કાંઠે થશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। આ રાઉન્ડ જે છે એ ગજબનો છે અને આ રાઉન્ડ રાજ્યના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે। પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। જેમાં અહમદનગર વલસાડ નવસારી સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમરેલી ભાવનગર જામનગર જૂનાગઢ રાજકોટ અને એ ઉપરાંત અન્ય ભાગોમાં સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। જામનગરના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં તો અમદાવાદ સહિતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ કોઈ ભાગોમાં 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। આ વાંચે 7-9 તો જરૂર રહેશે પણ 12 તારીખ સુધી ચાલુ રહેશે। આ વરસાદ માત્ર નથી, એક ભારે પવનનું એક સર્ક્યુલેશન લઈને આવેલો એક તોફાન પણ છે।